નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમે કઈ રીતે જોઈ શકશો અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયા પછી તમારે કયા કયા સ્ટેપ કરવાના છે એ વિડીયો વિશે વાત કરવાના છે. મિત્રો, એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએનજીની અને જીકાસ પોર્ટલ રિલેટેડ આવી તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તમે જોઈ શકો છો એ પ્રમાણે પાટણ યુનિવર્સિટી દ્વારા આજે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. એટલે કે જે વિદ્યાર્થી મિત્રોએ સ્નાતક કક્ષાએ પ્રવેશ માટે 2 જૂન સુધીની અંદર રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ વિદ્યાર્થીઓનું પ્રથમ રાઉન્ડનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ આજે જાહેર કરવામાં આવશે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 92,000 બેઠકો સામે માત્ર 51,720 ફોર્મ ભરાયા. એટલે કે યુનિવર્સિટીની અંદર કુલ 92,000 બેઠકો છે સ્નાતક કક્ષાની, એની અંદર માત્ર 51,720 ફોર્મ જ ભરાયા છે. એટલે તમામ વિદ્યાર્થી મિત્રોને પ્રવેશ મળી જશે. આજે પ્રવેશ માટે પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરાશે. 18 જૂનથી છાત્રો ફી ભરી પ્રવેશ મેળવી શકશે. એટલે કે આજે છે એ માત્ર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને 18 જૂનથી તમે પ્રવેશ કન્ફર્મ કરાવી શકશો તમારી ફી ભરીને. આગળ લખ્યું છે એ પ્રમાણે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતકની 500 કોલેજોમાં 40,000 બેઠકો ખાલી રહેશે. એટલે કે આ વખતે તમામ વિદ્યાર્થી મિત્રોને આસાનીથી એડમિશન મળી જશે, કારણ કે કુલ બેઠકો 98,000 જેટલી છે અને એના સામે અંદાજિત 52,000 જેટલા ફોર્મ ભરાયા છે. એટલે 40% બેઠકો છે, એટલે કે 40,000 જે બેઠકો છે એ ખાલી રહેવાની છે. તો તમામ વિદ્યાર્થી મિત્રોને આસાનીથી એડમિશન મળી જશે. તો હવે આપણે વાત કરી લઈએ કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ કઈ રીતે તમે જોઈ શકશો. તો એની અંદર જે પહેલું સ્ટેપ છે એ 11 જૂન સવારે 9 વાગ્યાથી 12 જૂન સવારે 9 વાગ્યા સુધીમાં કોલેજોમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાશે. એટલે કે આજે 11 જૂન સવારે 9 વાગ્યાથી તમે 12 જૂન સવારે 9 વાગ્યા સુધીમાં જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જોઈ શકો છો. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ તમે બે રીતે જોઈ શકો છો. એક તો તમે જે કોલેજની અંદર એડમિશન લેવા માગતા હોય એની વેબસાઇટ પર આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ દર્શાવવામાં આવશે, અને બીજું તમે જીકાસ પોર્ટલ પર તમારી જે પ્રોફાઇલ હશે એના ડેશબોર્ડની અંદર જઈ અને તમારી જે પણ કોલેજની અંદર સિલેક્શન થતું હશે ત્યાં તમને તમારું જે પ્રોવિઝનલ ઓફર લેટર છે એ દેખાડશે. તો આ બે રીતે તમે જોઈ શકો છો. આના પછી જે સ્ટેપ 2 છે એ છે 12 અને 13 જૂન પ્રોવિઝનલ મેરિટ યાદીમાં કોઈ પ્રશ્ન હોય તો કોલેજમાં રિપોર્ટિંગ કરી શકશો. એટલે કે તમે જો કોલેજની અંદર એડમિશન લેવા માગતા હોય એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમે જોયું, એની અંદર તમને કોઈ પણ પ્રકારની ભૂલ લાગતી હોય અથવા તો એના રિલેટેડ તમે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એ કોલેજની અંદર જઈ અને તમારે એ પ્રશ્નનું રિપોર્ટિંગ કરવાનું છે. પછી સ્ટેપ 3 છે એ છે 14 અને 15 જૂન કોલેજો પ્રશ્નો હલ કરી ફાઇનલ મેરિટ યાદી જાહેર કરશે. આજે જે મેરિટ લિસ્ટ જાહેર થવાનું છે એ છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે, અને 14 અને 15 જૂનના રોજ ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે. એના પછી છે સ્ટેપ 4, 16 જૂન ફાઇનલ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. એટલે કે જે ફાઇનલ મેરિટ છે આનું 16 જૂને જાહેર કરવામાં આવશે. સ્ટેપ 5 છે એ 18 થી 25 જૂન દરમિયાન મેરિટવાળા છાત્રો ફી ભરી પ્રવેશ મેળવી શકશે. એટલે કે 16 તારીખે જે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવે અને એની અંદર જે કોલેજ તમને ફાળવવામાં આવે, જો તમારે એ કોલેજની અંદર એડમિશન લેવું હોય તો તમારે 18 જૂનથી 25 જૂન દરમિયાન એ કોલેજમાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરાવી અને ફી ભરી તમારે પ્રવેશ મેળવી લેવાનો રહેશે. અને સ્ટેપ 6 છે 26 જૂને બીજી મેરિટ યાદી જાહેર થશે. એટલે કે જે વિદ્યાર્થી મિત્રોનું પ્રથમ રાઉન્ડની અંદર સિલેક્શન થતું નથી એવા વિદ્યાર્થીઓ માટે બીજા રાઉન્ડની જે મેરિટ યાદી છે એ 26 જૂને જાહેર કરવામાં આવશે. આપણે જોઈ લીધું કે તમે મેરિટ છે એ બે રીતે ચેક કરી શકો છો. આ મેરિટ છે એ 11 જૂને સવારે 9 વાગે જાહેર કરવામાં આવશે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, અને 16 જૂને છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ એ જાહેર કરવામાં આવશે. તમે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ બે રીતે જોઈ શકો છો. એક છે કોલેજની વેબસાઇટ પરથી, અને બીજું તમારે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોવું હોય તો તમારે જીકાસ પોર્ટલ પર જઈ અને તમારી જે પ્રોફાઇલ છે ત્યાં તમારા યુઝર નેમ અને પાસવર્ડથી લોગિન કરી અને તમારા ડેશબોર્ડની અંદર જઈ જે કોલેજ દ્વારા તમને પ્રોવિઝનલ એડમિશન આપવામાં આવતું હોય ત્યાં ત્યાં જઈ અને જોઈ શકો છો. અને આપણે થોડો ડિટેલની અંદર જોઈએ તો હવે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સેમેસ્ટર 1માં પ્રવેશ માટે ચાલુ વર્ષે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જીકેએસ પોર્ટલ પર ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવ્યા બાદ આજે 11 જૂનના રોજ જે તે કોલેજોએ સ્નાતક સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવા સૂચના આપવામાં હોય આજે કોલેજો દ્વારા વિદ્યાર્થીઓના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવનાર છે. એટલે કે તમામ યુનિવર્સિટી સંલગ્ન જે 500થી વધારે કોલેજો છે એ તમામ કોલેજો દ્વારા આજે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે નવા શૈક્ષણિક સત્રમાં સરકારી યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજો અને વિભાગોમાં સ્નાતક સેમેસ્ટર 1 અને અનુસ્નાતક સેમેસ્ટર 1માં પ્રવેશની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે, અને તમામ અભ્યાસક્રમો માટે જીકાસ પોર્ટલ પર વિદ્યાર્થીઓને અરજી કરવા સૂચના આપવામાં આવેલી છે, જે અંતર્ગત સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં સેમેસ્ટર 1માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ પાસેથી
ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા સ્નાતક સેમેસ્ટર એકના જુદા જુદા અભ્યાસક્રમો માટે વિદ્યાર્થીઓની આવેલી ઓનલાઈન અરજીઓ અનુસંધાને 11 જૂન સવારે 9 વાગ્યાથી 12 જૂન સવારે 9 વાગ્યા સુધી જીકાસ પોર્ટલ પર વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે. એટલે કે આ મેરિટ લિસ્ટ છે એ સવારે 11 જૂન સવારે 9 વાગ્યાથી જાહેર કરવાના ચાલુ થશે અને છેલ્લામાં છેલ્લી તમામ કોલેજો દ્વારા 12 જૂન સવારે 9 વાગ્યા સુધીમાં તમામ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવશે. ત્યારે જે વિદ્યાર્થીઓને આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કોઈ ક્ષતિ માલુમ પડે તો જે તે કોલેજો સંપર્ક કરી શકે છે. ત્યારબાદ 15મીથી 17મી જૂન સુધી વિદ્યાર્થીઓનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે અને 18મીથી 25 જૂન સુધીમાં વિદ્યાર્થીઓને જે તે કોલેજમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ 11 જૂન સવારે 9 વાગે જાહેર થશે એના વિશે માહિતી મેળવી છે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમે કઈ રીતે જોઈ શકો છો એના વિશે માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.